નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું વિશાલ. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ ઉપર. નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ પોઈન્ટમાં. બુલેટિનની સાથે હું છું વિશાલ. સૌપ્રથમ નજર કરીશું આજની હેડલાઇન્સ ઉપર. થરાદના રાજસ્થાનની સરહદે આવેલા નારોલી ગામના ત્રણ મંદિરોને શુક્રવારની રાત્રે તસ્કર ટોળકીએ નિશાન બનાવી કૃષ્ણ ભગવાનની એક તોલાની વાંસળી સહિત રોકડ અને મત્તાની ચોરી કરીને લઈ જતા પ્રજાજનોમાં વ્યાપી ગયો છે ફફડાટ. ડીસા ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા. ઈડર સરસ્વતીના ધામમાં વધુ એક શિક્ષકના કૃત્યથી શિક્ષણ જગત લજવાયું. ધોરણ 6માં અભ્યાસ કરી વિદ્યાર્થિનીઓ પર કરવામાં આવ્યો અત્યાચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા ઠાકોર બોર્ડિંગ ખાતે ટોટાણા આશ્રમના મહંત દાસ બાપુના અધ્યક્ષ સ્થાને સરકારી કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા ઠાકોર બોર્ડિંગ ખાતે ટોટાણા આશ્રમના મહંત દાસ બાપુના અધ્યક્ષ સ્થાને સરકારી કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પહેલા તો ટોટાણા આશ્રમના મહંતશ્રી દાસ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ કર્મચારીઓએ દાસ બાપુનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ વર્ગ, શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, તલાટી જેવા સર્વ સરકારી કર્મચારીઓ દ્વારા સમાજમાં શિક્ષણ, રોજગાર તેમજ સમાજમાં એકતાનું બંધારણ જળવાઈ રહે તે હેતુથી આજે ઠાકોર બોર્ડિંગમાં ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો, વડીલોની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત કાંકરેજ પૂર્વ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરા, રિટાયર્ડ પીઆઈ બબાજી ઠાકોર, ઠાકોર સમાજના કેળવણી મંડળ સંચાલિત ભૂપતજી ઠાકોર, ઠાકોર સમાજ અગ્રણી ડીડી જાડેરા તેમજ સમાજના સરપંચો, તાલુકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો અને ભોજન સાથે લઈને છૂટા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. ઠાકોર સમાજની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે, ઠાકોર સમાજને મજબૂત બનાવવા માટે, મજબૂત દિશાઓ આપવા માટે, સાચી દિશાઓ આપવા માટે તાલુકાના શિક્ષિત જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ દ્વારા આજે એક સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને એમાં તમામ કર્મચારીઓ સમાજને શિક્ષિત અને સંગઠિત બનાવવા માટેની એક નેમ લીધી છે અને શિક્ષણ ક્ષેત્રે તાલુકાનો સમાજ આગળ વધે એના માટે બધાએ શપથ લીધા છે. આજે સમગ્ર કાંકરેજ તાલુકા અને આજુબાજુના જે વિસ્તારના ઠાકોર સમાજના કર્મચારી મંડળ વતી અહીંયા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. એની અંદર અમારા તમામે તમામ પ્રકારના કર્મચારીઓ જેવા કે શિક્ષકગણ, પોલીસ પરિવાર, SRP, આર્મી, તલાટી, રેવન્યુ, તમામ પ્રકારના ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, તમામ કર્મચારીઓએ એક હર્ષભેર અહીંયા ભાગ લીધો અને સમાજની અંદર જે કુરિવાજો છે, જે બદીઓ છે એ નાબૂદ થાય, સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે એ માટેની સરસ મજાની ચર્ચા કરવામાં આવી. થોડા સમયની અંદર અમારો સમાજ બીજા સમાજની સાથે ગભે ગભો મિલાવી અને આગળ વધે એ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને સમાજના મોભીઓના આશીર્વાદ મળ્યા. બસ તાલુકાના ઠાકોર સમાજના સરકારી કર્મચારી દ્વારા ઠાકોર બોર્ડિંગની અંદર તમામ કર્મચારીઓ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કર્મચારીઓ એક થઈ અને એક ઠાકોર સમાજની ચિંતન શિબિરનું આયોજન કરી અને સમાજને સાચી દિશા શિક્ષણની તરફ આગળ લઈ જાય અને સમાજ એક થઈ નેક થઈ અને સમાજ સાચી દિશા પકડે એનું કર્મચારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ સમાચારોમાં વાત કરીશું થરાદના રાજસ્થાનની સરહદે આવેલા નારોલી ગામના ત્રણ મંદિરોને શુક્રવારે રાત્રે તસ્કર ટોળકીએ નિશાન બનાવી
कृष्ण भगवान की एक तोला की वांसरी सहित रोकड़ और मत्ता की चोरी कर लई जता प्रजाजनों में फफड़ाट व्यापी गयो छे। थराडना राजस्थानी सरहदे आवेला नारोली गामना त्रण मंदिरोने शुक्रवारनी रात्रे तस्कर टोकड़ीए निशान बनावीने कृष्ण भगवानने एक तोलानी वासरी सहित रोकड़ अने मताने चोरी करीने लई जता प्रजाजनोमां फफड़ाट प्रसरी जवा पाम्यो छे। पोलीसे वधु कार्यवाही हाथ धरी हती। थराडना नारोलीमां आवेला राधेकृष्ण मंदिर, शिव मंदिर अने आशापुरा माताजीना मंदिरमां शुक्रवारनी रात्रिना सुमारे तस्करो त्राटक्या हता, जे पैकी एक मंदिरनी दानपेटी तोड़वानो प्रयास कर्यो हतो, परंतु तेमां निष्फळता मळी हती। ज्यारे राधाकृष्ण मंदिरमां भगवान श्री कृष्णनी एक तोला सोनानी वासळी अने रोकड मळीने अंदाजित 40,000 मताने चोरी करी होवानुं जाणवा मळ्युं हतुं। आ अंगे थराद पोलीसे जाण करता दौड़ेला PSIએ ग्रामजनोनी फरियादनी अरजी लईने वधु कार्यवाही हाथ धरी हती। त्रणेय मंदिर पाका रोड पर आवेला होवाना कारणे तस्करोनुं पगेरुं लेवुं पण मुश्किल बन्युं हतुं। આમ થરાદ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં એક પછી એક મંદિરોને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંકી રહેલા તસ્કરોને લઈને પોલીસને દોડધામ અને પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ, અશ્વિન ત્રિવેદી, થરાદ। ડીસામાં આજે પુરોહિત સમાજ દ્વારા ખેતેશ્વર ભવનમાં સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં તેજસ્વી તારલાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીયના નંબરે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા। ડીસાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સરસ્વતી સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં પુરોહિત સમાજના આગેવાનો, અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ સહિત બ્રાહ્મણ સમાજના લોકો જોડાયા હતા। આ કાર્યક્રમનો હેતુ સમાજમાં શિક્ષણ બાબતે જાગૃતિ આવે તેમજ સમાજમાં કુરિવાજો દૂર થાય છે તથા સમાજમાં એકતા જળવાઈ રહે તે હેતુથી આજે ખેતેશ્વર ભવનમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં શિક્ષક શાંતિભાઈ પુરોહિત, હકામાજી જોશી, ડાયાભાઈ પુરોહિત, હિતેશભાઈ પુરોહિત દ્વારા ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પુરોહિત સમાજના લોકો જોડાયા હતા અને નાની બાળાઓ દ્વારા નૃત્ય રાજ્ય કરીને ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા। શ્રી ખેતેશ્વર યુવા વિકાસ ટ્રસ્ટ ડીશા સરસ્વતી સન્માન સમારોહ 2019-20 દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખેતેશ્વર યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગ થકી, સર્વે સમાજના વડીલોના આશીર્વાદ થકી, સર્વે યુવા સાથીઓના શિક્ષણ ફાળાથી તેમજ માતૃશ્રીઓ તેમજ શક્તિઓના સાથ સહકારથી આ વર્ષે પણ ખૂબ સરસ રીતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલ છે, જેમાં 300 ઉપરાંત બાળકોને ઇનામ આ વર્ષે પણ આપીશું, જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય તેમજ આશ્વાસન ઇનામ સ્વરૂપે ઇનામ દરેક બાળકોને આપેલ છે। આ વર્ષે આશ્વાસન ઇનામની સાથે સાથે જનરલ ઇનામના દાતાશ્રી, નાસ્તાના દાતાશ્રી તેમજ બાળકોની અંદર શિક્ષણ સંસ્કારનું ખૂબ જ સંચાલન થાય તેમજ દરેક પોતાના સંસ્કારોથી ખૂબ જ સુદૃઢ બને તેવી સર્વે સમાજના વડીલો થકી આશીર્વાદ આપેલ છે। આજના મહેમાનશ્રીઓ પણ પધારેલ છે, ખૂબ ખૂબ અભિનંદન શાંતિદાસ પુરોહિત। ડીસા શહેરમાં ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાળીથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પેચીદો બનેલો ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા ડીસાની જાહેર જનતા દ્વારા વારંવાર રજૂઆતોના પગલે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને ડીસાના હાઈવે પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જે લોકો માટે ખરેખર પ્રસન્નીય બાબત છે। અને આ ઓવરબ્રિજ બનવાથી ડીસા હાઈવે પર વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી ડીસાવાસીઓને, જનતાને મુક્તિ મળશે તેવા આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। પરંતુ હાલમાં ચાલી રહેલ ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટર દ્વારા ડીસાના મુખ્ય હાઈવે રોડ તોડીને દોડીને પિલર ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બાજુના સર્વિસ રોડ ઉપર વાહનોની અવરજવર ચાલુ કરવામાં આવી છે। પરંતુ સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને કેટલાય વાહન ચાલકો પડેલા તૂટેલા ખાડામાં પડી રહ્યા છે। ડીસા શહેર એક વેપારી મથક તરીકે ગણવામાં આવે છે, જ્યાં નેશનલ હાઈવે ઉપર રોજના હજારો ઓવરલોડ વાહન ચાલકો આ સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે।
परंतु कॉन्ट्रेक्टर द्वारा एक तरफना रोड पर डामर कामनी अधूरू काम करीने सीमेंटना मेंटल मूकीने खाड़ा करेल छे, जे खाड़ाना लीधे वाहन चालको आ खाड़ामां पड़ी रह्या छे अने सीमेंटनी उठती डमरीओथी लोको तेमज वाहन चालकोनुं स्वास्थ्य चोखमाई रह्युं छे। જ્યારે આજે ગાયત્રી મંદિરની બાજુમાં સર્વિસ રોડ ઉપરનું ડામર કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ડામર રોડની કામગીરી દરમિયાન સુપરવાઇઝર દ્વારા એક તરફનું ડાયવર્ઝન મૂકવામાં આવ્યું હતું, જ્યારે એક તરફથી ડાયવર્ઝન મૂકવાનું ભૂલી ગયા હોય તેવું દેખાઈ રહ્યું હતું, જેથી વાહન ચાલકો અટવાઈ ગયા હતા। વાહન ચાલકો રિલાયન્સ પેટ્રોલ પંપથી સર્વિસ રોડ ઉપર આવ્યા, પરંતુ ગાયત્રી મંદિરથી ફુવારા રોડને ડાયવર્ઝન મૂકવામાં આવ્યું હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા હતા। જ્યારે આ કામગીરી દરમિયાન સિક્યોરિટીનો પણ અભાવ જોવા મળ્યો હતો। જ્યારે બીજી તરફ ડીસાના ગાયત્રી મંદિરની સામે હાઈવે વિસ્તારમાં આવેલા ડોક્ટર હાઉસની બાજુના સર્વિસ રોડ ઉપર એક તરફ ખાનગી વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ શોપિંગ સેન્ટરમાં પાર્કિંગનો અભાવ હોય વાહન ચાલકો પોતાના વાહનો સર્વિસ રોડ ઉપર પાર્ક કરીને જતા રહેતા હોય છે, અને ત્યારે આ સર્વિસ રોડ ઉપર નેશનલ હાઈવે પાલનપુર તરફ જવા માટે એક જ રોડ હોય તમામ વાહનોને આ સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેથી ભવિષ્યમાં મોટા અકસ્માતોનો ભય પણ સતાવી રહ્યો છે। તો બીજી તરફ ડાયમંડ સોસાયટીથી અંકિત કેલા હોસ્પિટલ સુધીના સર્વિસ રોડ તૂટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે, જેનાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો તથા હોસ્પિટલમાં આવતા દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે, જ્યારે કેટલાક વાહન ચાલકો આ પડેલા ખાડાઓમાં પટકાઈ રહ્યા હોવાનો બનાવ બની રહ્યો છે। બીજી તરફ આ રોડ ઉપર સિમેન્ટની ધૂળની ડમરી ઉડવાથી લોકોના તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સ્વાસ્થ્ય પૂરી તરફ જોખમાઈ રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ડીસા હાઈવે ઉપર બની રહેલા ઓવરબ્રિજની મુલાકાત દરમિયાન તૂટેલા ફૂટેલા રોડ ખાડાઓ હજુ સુધી કોન્ટ્રાક્ટરને નજરે પડેલ નથી તેવો દેખાઈ રહ્યું છે। જ્યારે આ ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર પણ ક્યાંય નજરે પડતા દેખાતા નથી, જેથી માત્ર મજૂરોના હસ્તે કામકાજ કરવામાં આવી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે। ક્યારેક ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ઓવરબ્રિજની કામગીરીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેથી ડીસાના ગાયત્રી મંદિરની સામે ડોક્ટર હાઉસથી અંકિત કેલા હોસ્પિટલ સુધીના તૂટેલા ફૂટેલા સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓને તાત્કાલિક અસરથી ડામરકામ કરાવીને રોડનું કામકાજ ચાલુ કરવામાં આવે અને સર્વિસ રોડને નવ બનાવવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માગણી ઉઠવા પામી છે। મિત્રો, ડીસાનો જે પ્રાણ પ્રશ્ન હતો ફ્લાયઓવર બ્રિજનો, એને અમે નિરીક્ષણ કરવા આવ્યા હતા આપણા ભારત સરકારના પ્રતિનિધિ અને આપણા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગુજરાત સરકારના માજી મંત્રી આદરણીય શ્રી પરમજી પટેલ સાહેબ પણ હાજર છે, અહીંના આપણા ગુજરાતના આરઓ આદરણીય શ્રી આશુતોષજી ગૌતમ પણ અહીંયા હાજર છે, પ્રોજેક્ટ ડાયરેક્ટર સિંઘ સાહેબ પણ અહીંયા હાજર છે, આ બધાની હાજરીમાં કોન્ટ્રાક્ટરની પણ હાજરીમાં અહીંયા નિરીક્ષણ કર્યું છે અને ખૂબ જ સારો પ્રોગ્રેસ છે આ ફ્લાયઓવર બ્રિજનો, અને અંદાજે 64 પિલ્લર જમીનની બહાર આવ્યા છે કુલ 105 પિલ્લરમાંથી, અને કુલ મિલાઈને આનું જે 2 વર્ષનો કાર્યકાળ છે એટલે 2021ના માર્ચ મહિના પહેલાં આ કામ પૂર ઝડપે જે ચાલુ છે એ પ્રમાણે પૂરું થઈ જશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। અને ડીસાનો જે પ્રાણ પ્રશ્ન છે ફ્લાયઓવર બ્રિજનો, અને જે દર વર્ષે 20-25 અકસ્માતો થતા હતા આ હાઈવે ઉપર અને અનેક લોકો એનો ભોગ બનતા હતા, આ ફ્લાયઓવરના કારણે એ ભોગ બનતા અટકશે, અને હું માનું છું ત્યાં સુધી હિન્દુસ્તાનનો આ બીજા કે ત્રીજા નંબરનો આ કોરિડોર છે, જેટલો સારામાં સારો ડીસાના સિટીની જે કેપેસિટી પ્રમાણે આ બની રહ્યો છે, અંદાજે 4.25 કિલોમીટરની લંબાઈ ધરાવતો, અને ભારત સરકારે જે ફ્લાયઓવર આપ્યો છે આપણને એ બદલ હું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા પ્રધાનમંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી, અમિતભાઈ શાહ, વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું, અને અહીં આ સર્વે કરવા આવ્યા છે અમારા પરમતભાઈ સાહેબ અને આશુતોષજી, એમનો પણ આભાર માનું છું, અને તેઓએ તાત્કાલિક કોન્ટ્રાક્ટરને કીધું છે જેમ બને તેમ ઝડપથી આ ફ્લાયઓવરનું કામ પૂરું કરો અને મારા ડીસાનો જે પ્રાણ પ્રશ્ન છે એ સોલ્યુશન લાવવાની તેઓ ખાતરી આપી છે। અસ્તુ ભારત માતા કી જય। જે ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે આવકારદાયક બાબત છે, કોઈ પણ કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો થોડા ઘણી તકલીફ પડે, પરંતુ જે સર્વિસ રોડ છે જેના ઉપર ડીસાના લોકલ અને ભારતીય આવા જવાવાળાની આવા જહી ઘણી જ છે, એ રોડ આપણે જોઈ શકીએ કે 3 હનુમાનની જે બાજુનું છે ત્યાં થોડા સમયમાં ડામર ધોવાઈ ગયો છે, ત્યાં પણ ઘણી હાલાકી પડી રહી છે। આ બાબતે
जे पण डीसा नगरपालिका ऑथोरिटी है पोते पण पोताना नागरिकों वती एनएचआई ने ये बाबते जाण करवी जोईए अने पोताना जे रोड बनेला छे अने सत्वरे जे बिस्मार हालत में है एनु नवीनीकरण करावू जोईए। जे जे लोग आम पैसा लई लीधा हो के जे पण कर्यु होय तो ये जनता ए पैसा हिसाब मांगी सके छे अने एने एनो हक आपवो पड़े। વધુ સમાચાર જોઈશું તે પહેલા અત્યારે સમય થયો છે એક વિરામનો। ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેરના રમણીય વિસ્તારમાં ઝડપથી વિકસતા જતા વિસ્તારમાં વૃદ્ધિ અને સમૃદ્ધિની અનેક તકો લઈને આવી રહ્યું છે સાલિગ્રામ એમ્પાયર। ઓફિસ, રેસ્ટોરન્ટ, સુપરમાર્કેટ, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવા કોઈ પણ વ્યવસાય માટે એક અનુકૂળ તથા શ્રેષ્ઠ વિકલ્પ એટલે સાલિગ્રામ એમ્પાયર। અત્યાધુનિક સુવિધાઓ સાથે આપો આપના વ્યવસાયને એક સફળ ઉડાન। તમારી સફળતાને જ્યાં મળશે ઊંચી ઉડાન એટલે સાલિગ્રામ એમ્પાયર। વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચારોમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે તેજસ્વી વિદ્યાર્થિનીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લાના તેમજ બહારથી પધારેલા મહેમાનો સાથે મળીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। કાંકરેજ તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ શિક્ષક મળીને કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને બુક તેમજ બેગ આપીને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા। કાંકરેજ ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ તેમજ મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર પરમાર સિહોરી રેફરલ હોસ્પિટલે હાજરી આપી હતી। કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અનુજાતિ અનુજનજાતિ આયોજિત 12મો તેજસ્વી તાલલા સત્કાર સમારંભ યોજાયો હતો। કાંકરેજ વિસ્તારના તેમજ જિલ્લાના દલિત ભાઈઓ સાથે મળી આ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ એ આપણે ગામે તાલુકે તાલુકે સામાજિક અને રચનાત્મક કાર્યક્રમ કર્યો, સમાજમાં તેજસ્વી તારલાઓ
બહુ સન્માન કરે. સમાજની અંદર જે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરતા હોય, જે કર્મચારી બનતા હોય, રિટાયરમેન્ટ લેતા હોય, ટૂંકમાં સમાજના રક્ષાત્મક કામોને ઉજાગર કરે અને સમાજમાં પ્રગતિ થાય, સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, એ ઉમદા કાર્ય દરેક આખા રાજ્યની અંદર ઉત્તર સુંદર રીતે થાય એ આ કાર્યક્રમમાં. જી સર, આપનું નામ જાણી શકું? મારું નામ મહેન્દ્ર સોલંકી. આપનો વધુ સર, ગુજરાત રાજ્ય પ્રાથમિક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત અને ઘટક સંઘ કાંકરેજ દ્વારા આયોજિત 12મો તેજસ્વી તાલુકાનો આ કાર્યક્રમ કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આજે યોજાઈ ગયો. એમાં ધોરણ 10થી ઉચ્ચ અભ્યાસ સુધીના તમામ બાળકોને શિલ્ડ, પંચશીલ, પ્રોત્સાહન ઇનામ, પ્રમાણપત્ર, ચોપડો, પેન, નોટબુક અને ફોટો દ્વારા એ તમામ બાળકોનું સન્માન કરવામાં આવ્યું. દર વર્ષે આ જ રીતે કાંકરેજ તાલુકામાં આવો તેજસ્વી તાલાનો કાર્યક્રમ યોજાય છે. તો હવે આગળ વાત કરીશું ઈડર સરસ્વતીના ધામમાં. વધુ એક શિક્ષકના કૃત્યથી શિક્ષણ જગત લજવાયું છે અને વાત છે સાબરકાંઠાના ઈડર તાલુકાની. ઈડર તાલુકાના કડિયાદરા પ્રાથમિક શાળાની, જ્યાં ધોરણ 6માં અભ્યાસ કરી વિદ્યાર્થિનીઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે. કડિયાદરા કેળવણી મંડળ સંચાલિત સી કે અજમેરા તાલુકા શાળામાં ખુદ આચાર્ય સેદા રબારીએ બધી હદો પાર કરીને 13 જેટલી વિદ્યાર્થિનીઓને સોટીથી ઢોર માર માર્યો હતો. રાજ્યમાં અવારનવાર શિક્ષકો વિદ્યાર્થીઓ પર જુલમ કરતા હોવાની ઘટનાઓ બનતી આવી છે. કડિયાદરા કેળવણી મંડળ સંચાલિત સીકે અજમેરામાં ગત શનિવારે ધોરણ 6ની વિદ્યાર્થિનીઓને આચાર્યએ માર મારતા ઘણો હોબાળો થયો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓને આ અંગેની કેળવણી મંડળને ફરિયાદ પણ કરી હતી. આ ફરિયાદમાં લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આચાર્ય સેદાભાઈ એમ રબારીએ દારૂના નશામાં 16 વિદ્યાર્થિનીઓને માર માર્યો હતો અને તેમને 50-50 ઉઠક બેઠક પણ કરાવી હતી, જે બાદ તમામને સિવિલમાં સારવાર માટે લઈ જવાયા. આ ઘટનાની વિગતવાર મળતી માહિતી પ્રમાણે કડિયાદરાની કેળવણી મંડળ સંચાલિત સીકે અજમેરા શાળામાં વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓએ આચાર્ય સેદાભાઈ એમ રબારી પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે આક્ષેપ કરતા જણાવાયું છે કે શનિવારે દારૂનો નશો કરીને આવેલા આચાર્ય વિદ્યાર્થીઓને સોટીથી માર માર્યો, જે બાદ તે તમામ વિદ્યાર્થિનીઓને 50-50 ઉઠક બેઠક કરાવી હતી. તેઓએ આવું વારંવાર કરે છે. વાલીઓ ફરિયાદમાં આગળ લખ્યું છે કે છોકરીઓને લાગે છે કે સાહેબ દારૂનું સેવન કરીને આવે છે. જ્યારે આ ઘટના અંગે આચાર્ય સેદાભાઈ એમ રબારીએ કહ્યું કે ચાલુ ક્લાસમાં બધા ડાન્સ કરી શોરગુલ કરતા હોવાની એક છોકરાએ ફરિયાદ કરતા ક્લાસમાં તોફાન કરતા બાળકોને સોટી અડાડી હતી, તેમાં મારી ભાણી પણ હતી, સંસ્થાને બદનામ કરવા ખોટા આક્ષેપ થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ડીસા શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર ખાનગી વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિકની સમસ્યા ઊભી કરી રહ્યા છે. ડીસા પાટણ 4 રસ્તા ઉપર ખાનગી વાહનોનો ખડકલો, રાહદારીઓ હેરાન પરેશાન. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મોટર વ્હીકલના કાયદામાં સુધારો કરીને કડક નિયમો બનાવાયા છે અને તમામ આરટીઓ વિભાગ તેમજ પોલીસને કાયદાનું કડક પાલન કરાવવા સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં નવા મોટર વ્હીકલ નિયમોનું સુરસોરિયું થતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને જિલ્લા તથા સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર પોતાનો ટાર્ગેટ પૂરો કરવા રોડ ઉપર ઊભા રહીને અવર જવર કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેતી નજરે પડે છે. પરંતુ રોડ ઉપર રહીને ગેરકાયદેસર રીતે મુસાફરો ભરીને દોડતા વાહનો સામે કોઈ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોલીસની રહેમ નજર હેઠળ ખાનગી વાહન ચાલકો મોતની મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નવા મોટર વ્હીકલ નિયમોનું પાલન કરવામાં સરકારના આદેશને ગોળીને પી ગયા છે. સમગ્ર બનાસકાંઠા સહિત ડીસા શહેરમાં ખાનગી વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, છતાં જિલ્લા ટ્રાફિક પોલીસ કે સ્થાનિક પોલીસ દ્વારા જાણી જોઈને આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી ડીસા શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર ખાનગી વાહન ચાલકો આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક સમસ્યા ઊભી કરી રહ્યા છે અને દરેક ખાનગી વાહનોમાં શ્રમતા કરતાં વધુ મુસાફરો ભરીને મોતની સવારી કરી રહ્યા છે, છતાં આંખે પાટા બાંધીને ફરતી ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ તથા આરટીઓ વિભાગને જાણ ખાનગી વાહન ચાલકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે ડીસા પાટણ હાઈવે છેલ્લા કેટલા સમયથી ઇકો તથા તોફાન ગાડીઓ તથા જીપ ચાલકો
ચાલકો રસ્તા વચ્ચે ઊભા રહીને આડેધડ પાર્કિંગ કરીને મુસાફરો ભરી રહ્યા છે અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને શ્રમતા કરતા વધુ પેસેન્જર ભરીને દોડી રહ્યા છે. છતાં સ્થાનિક પોલીસ તેમજ શહેર ટ્રાફિક પોલીસને નજરે પડતી નથી અને રોડ ઉપર અવર જવર કરતા વાહન ચાલકોને દંડકીય કાર્યવાહી કરીને સંતોષ માની લેતી નજરે પડી રહી છે. લોકમુખે ચર્ચા મુજબ દરેક ખાનગી વાહન ચાલકો દ્વારા શહેર તથા જિલ્લાના વહીવટીતંત્ર સુધી પત્રમ પુષ્પમનો વ્યવહાર થતો હોવાનું ચર્ચામાં આવ્યું છે, જેથી ખાનગી વાહન સામે વહીવટીતંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી વશ કરવામાં શરમ અનુભવે છે, જેથી ખાનગી વાહન ખુલ્લેઆમ મોતની સવારી ભરીને લોકોને જીવ સાથે જોખમ ખેડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી ખાનગી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો તમામ પોલીસ સ્ટેશનોમાં આદેશ કરવામાં આવે તેવી બનાસકાંઠા જિલ્લાના જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે. ખેડૂતોના વિવિધ પાકોને લઈ નુકસાન થવા પામ્યું છે ત્યારે સરકાર દ્વારા આ સમગ્ર નુકસાનને લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો અને એક મોટું પેકેજ ખેડૂતો માટે જાહેર કરાતા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે અને સરકારનો આભાર માની રહ્યા છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારબાદ ખેડૂતો ચોમાસાના અંતમાં ખેતીમાં પાછોતરા વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના કપાસ, બાજરી, જીરું, એરંડા જેવા પાકો બગડી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પાછોતરા વરસાદના કારણે ખેડૂતો પોતાના પાક લઈ ના શક્યા અને ઊભા પાક તેમજ કાપેલા પાક ઉપર વરસાદ થતાં તમામ પાકોને ભારે નુકસાન થયું હતું, જેથી ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા હતા. ત્યારે સરકાર દ્વારા 700 કરોડની સહાય જાહેર કરાઈ હતી, જો કે આ સહાયથી ગુજરાતના ઘણા ખેડૂતો વંચિત રહી જાય તેમ હતા. ત્યારે સરકાર દ્વારા ફરીથી સર્વે કરવામાં આવ્યો અને ખેડૂતો માટે ફરીથી એક મોટી સહાયની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ચોમાસાના વરસાદ બાદ જે પસોતરો વરસાદ આવ્યો જેમાં ખેડૂતોના વિવિધ પાકોમાં નુકસાન થયું હતું, ત્યારે સરકાર દ્વારા આ સમગ્ર નુકસાનને લઈ સર્વે કરવામાં આવ્યો અને એક મોટું પેકેજ ખેડૂતો માટે જાહેર કરતા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે અને સરકારનો આભાર માની રહ્યા છે. સરકારે જે આજે પેકેજ જાહેર કર્યું છે ખેડૂતો માટે, જે પાછોતરા વરસાદથી જે નુકસાન થયું કમોસમી વરસાદ માવઠાથી, તો ખેડૂતો આલમ સમગ્ર બધા ખુશખુશાલ છે અને ખેડૂતો એટલા માટે ખુશ છે કે આવું મોટું પેકેજ પહેલીવાર સરકારે જાહેર કર્યું છે. ખેડૂતોને પારાવાર મુશ્કેલી હતી, ખેડૂતોના જે શિયાળું વાવેતર કરવાનું હતું એવા સમયે અને જે પાક તૈયાર થઈ ગયો હતો એવા સમયે જે નુકસાન થયું, તો આ નુકસાનમાં સરકારે રાહત રૂપે જે પેકેજ જાહેર કરી અને એને ખેડૂતોના હમદર્દ તરીકે સરકાર ઊભી રહી છે, તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ તબક્કે. હા, આપણે જો ખેડૂતોને નુકસાનની વાત કરીએ તો ઉનાળાની સિઝનથી જ્યારે બાજરી લેવાની હતી એ સિઝનથી ચાલુ કરીને વરસાદ અને વાવાઝોડાના કારણે સતત ખેડૂતોને દરેક પાકમાં નુકસાન થતું હતું અને છેલ્લે એમને જે મગફળીના પાકમાં ખૂબ નુકસાન થયું, એરંડાના પાકમાં નુકસાન થયું છે, જે લોકો બાગાયતી ખેતી કરે છે એમને પપૈયામાં પણ વાવાઝોડાના કારણે ઘણા ખેડૂતોને તો પૂરા ખેતર પૂરા રોટોવેટર મારી દેવા પડ્યા, એટલું બધું નુકસાન થયું હતું. અને આ નુકસાન સામે જ્યારે ખેડૂતોએ પોતાના જોડે જે કોઈ બચત હતી એ ખાતર, બિયારણ અને એના પાછળ ખર્ચી દીધી હતી અને હવે સરકાર તરફથી જે 700 કરોડનું પેકેજની જાહેરાત થઈ એ વખતે ખેડૂતોને થોડી ચિંતા હતી કે જે અમુક તાલુકા છે એમના ખેડૂતોને એમાં સમાવેશ કરવામાં નહોતો આવ્યો. ત્યાર પછી સરકારે જે આ નિર્ણય લીધો એનાથી તમામ ખેડૂતોમાં એમને રાહત રહેશે અને ખેડૂતોમાં ખાસું એવી ખુશીનો માહોલ પણ જોવા મળશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીશું આજની હેડલાઇન્સ ઉપર. થરાદના રાજસ્થાનની સરહદે આવેલા નારોલી ગામના 3 મંદિરોને શુક્રવારની રાત્રે તસ્કર ટોળકીએ નિશાન બનાવી કૃષ્ણ ભગવાનની 1 તોલાની વાંસળી સહિત રોકડ અને મત્તાની ચોરી કરીને લઈ જતા પ્રજાજનોમાં વ્યાપી ગયો છે ફફડાટ. ડીસા ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા. ઈડર સરસ્વતીના ધામમાં વધુ એક શિક્ષકના કૃત્યથી શિક્ષણ જગત લજવાયું. ધોરણ 6માં અભ્યાસ કરી વિદ્યાર્થિનીઓ પર કરવામાં આવ્યો અત્યાચાર.
तो आ साथ ज महत्वपूर्ण समाचार अहीं पूर्ण करीशुं। वधु समाचार अने नवी अपडेट्स माटे आप जोता रहेशो न्यूज पॉइंट। त्यां सुधी रजा आपशो। नमस्कार।